नमस्कार विद्यार्थियों, ज्ञानपथ विद्यालय मोरबी, धोरण 12 कॉमर्स, विषय छे वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस। जो के तमे आ विषय नी अंदर विभाग 2 छे, पहेलो विभाग छे पत्र व्यवहार नो छे, अने आपणे बीजे जो विभाग छे ये छे सेक्रेटरियल प्रेक्टिस। एमा प्रकरण 1 के जेनो गुण भार आपणे विद्यार्थियों 11 मार्क छे, बोर्ड नी परीक्षा मां जे 100 गुण नो प्रश्न पेपर होय छे एमा 11 मार्क नो आ पाठ पूछाय छे। त्यारे आपणे શેર બહાર પાડવા પાઠ નું નામ છે શેર। શેર એટલે શું? તો આપણે ભણી ગયા કંપની ની કુલ મૂડી કે જેના એક સરખાના ભાગ, દરેક ભાગ ની શું કહેવાય? શેર। અને આ શેર ખરીદે કોણ? તો કે જામીનગીરી માં રોકાણ કરનાર જે જાહેર જનતા છે તે શું વાંચીને? તો કે વિજ્ઞાપન પત્ર વાંચીને રોકાણ કરવા ઈચ્છે છે, એટલે વિજ્ઞાપન પત્ર વાંચી રોકાણ કરીને શેર ખરીદે છે તો કંપનીને શું મળે છે? શેર દ્વારા મળતી મૂડી, શેર મૂડી। જો કે 11મા ધોરણમાં આપણે શેરના બે પ્રકાર ભણી ગયા, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ છે। ત્યાર પછી પાઠમાં આપણે ઘણા ખરા શબ્દનો અર્થ ભણ્યા, વિજ્ઞાપન પત્ર, અરજી, શેરની ખરીદી માટે શેર વેચણી। શેર વેચણી એટલે શું? તો આપણે પાઠ્યપુસ્તકમાં એનો અર્થ આપેલો છે કે કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા પાસેથી મળેલી અરજી, કે જેને શેર વેચણી એના ખાતામાં આવે, ડીમેટ ખાતામાં શું જમા કરાવવા પડે? શેર। આજે આપણે ભણવાનો છે નવો જ પોઈન્ટ કે જેનું નામ છે અનિયમિત શેર વેચણી। નિયમિત એટલે નિયમની આધીન કાયદેસર જોગવાઈઓનું પાલન કરી અન્ય શેર વેચ્યા હોય તેવી શેર વેચણીને નિયમિત શેર વેચણી કહેવાય। પણ અનિયમિત શેર વેચણી એટલે શું? તો કે કોઈ કંપની કાયદાની જોગવાઈઓનું ભંગ કર્યો, એટલે કે કંપની દ્વારા 2013 થી કે એના અનુસંધાનમાં જે નિયંત્રણ છે, જે ધારાધોરણ છે, જે અંકુશ છે એનો ભંગ કર્યો હોય ત્યારે શેર વેચણી અંગે કાયદેસરના નિયંત્રણ કે જોગવાઈનો ભંગ કરે અને શેર વેચણી કરવામાં, તો આવી શેર વેચણીને અનિયમિત શેર વેચણી કહેવાય। આજે એ નવો ટોપિક ભણવાનો છે જે કે તમને બોર્ડ વર્કમાં દેખાય છે, અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી। અનિયમિત કેને કહેવાય અને ગેરકાયદેસર કેને કહેવાય? કાયદેસરની જોગવાઈઓ ભણી ગયા કે શેર વટાવથી બહાર ન પાડવો જોઈએ, વિજ્ઞાપન પત્ર તૈયાર કરેલું હોવું જોઈએ, ડીમેટ ખાતું ખોલાવેલું હોવું જોઈએ, સેબીના નિયમો મુજબ તેનું માર્ગદર્શનનું પાલન કરતા હોવા જોઈએ, 90% જેટલી ઓછામાં ઓછી અરજી આવેલી હોવી જોઈએ, વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ। ઘણા બધા આપણે એવા ટોપિક આગળ કાયદેસરની જોગવાઈઓના ભણી ગયા છીએ, જ્યારે એના અનુસંધાનમાં આજે આપણે શેરની અનિયમિત વેચણી કેવી કહેવાય, કોને કહેવાય એ ભણવાનું છે। અનિયમિત શેર વેચણીનો અર્થ પહેલા તો અનિયમિત શેર વેચણીનો અર્થ ભણી। દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક વિડીયો અને આપણા જે આ ઇસ્તીના પીરિયડ છે એની સાથે રાખતા જશે એટલે અભ્યાસક્રમની સમજૂતી મેળવી। શેર વેચણી અંગે કાયદેસરની જે નિયંત્રણો છે, જોગવાઈઓ છે એનો અમલ કર્યા સિવાય, અમલ એટલે એનો અમલ કરવો જોઈએ, 90% જેટલી અરજી આવેલી હોવી જોઈએ, 90% જેટલી અરજીનું ભરણું ભરતમ ભરપાઈ થયેલું હોવું જોઈએ, સેબીની માર્ગદર્શિકાનું સૂચનનું પાલન કરેલું હોવું જોઈએ, માન્ય શેર બજારમાં નોંધણી થયેલી હોવી જોઈએ, આવા એક પણ નિયમોનો અમલ ન કર્યો એટલે કે કાયદેસરના જોગવાઈનો ભંગ કરેલ હોય, અન્ય શેરધારકને શેર વેચી દીધા હોય તો એને અનિયમિત શેર વેચણી કહે છે।
ફરીવાર આનો અર્થ તમને પૂછાય કે અનિયમિત શેર વેચણી એટલે શું, તો લખવાનું શેર વેચણી અંગે કાયદેસરની જોગવાઈ, કાયદેસરના ધારા ધોરણના નિયમોનો ભંગ કરીને શેરધારકોને શેરની વેચણી કરવામાં આવે તો એને અનિયમિત શેર વેચણી કહેવાય. ત્યાર પછી અનિયમિત શેર વેચણીના સંજોગો ગણવાના છે. કેને કહેવાય અનિયમિત શેર વેચણી? ક્યારે થઈ, ક્યારે આવા સંજોગ ઉભા થાય, કોને કહી શકાય કે અનિયમિત શેર વેચણી થઈ છે? તો નીચેના સંજોગોમાં જો આપણને એવા કોઈ વ્યવહાર દેખાય કે શેરધારકોની શેરની વેચણી અનિયમિત થઈ છે, તો એમાં આપણે કાયદેસરના જે જોગવાઈઓના નિયમો બન્યા 14 એનો વિરોધાભાસ. તો પેલું જ લઘુત્તમ ભરણું 90% જેટલી શેરની અરજી એવી, પણ 90% જેટલી અરજી આવેલી ન હોય અને શેર વેચણી થઈ જાય તો એને શું કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવાય. બીજું, વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધાવવી ન હોય, નોંધાવેલી ન હોય. જોકે તમે જ્યારે વિજ્ઞાપન પત્ર તૈયાર કરો, વિજ્ઞાપન પત્રનું ફોર્મેટ જે આ ન્યૂઝપેપરમાં કે વર્તમાન પત્રમાં આવે છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવેલું હોવું જોઈએ. જો વિજ્ઞાપન પત્રની નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ ન થઈ હોય. બીજું, ત્રીજું, શેરની અરજી અને શેરની દાર્શનિક કિંમત ઓછામાં ઓછી 5% અથવા સેબીએ જે નક્કી કરેલ છે એ નાણાં ન મળ્યા હોય, એટલે કે શેર માટેની જ્યારે માંગ કે એ લોકો શેર ખરીદવા માટે જ્યારે 5% જેટલી દાર્શનિક કિંમત આપેલી હોવી જોઈએ. જો અનિયમિત શેર વેચણી કેને કહેવાય? તો એક તો વિજ્ઞાપન પત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવેલું હોવું જોઈએ. બીજું, લઘુત્તમ ભરણું મળ્યું અને મળ્યા વગર, ધારો કે લઘુત્તમ ભરણાની રકમ આપણે ઉદાહરણ ભણી ગયા હતા કે 50,000 શેર, એમાંથી એના 90% અરજી આવેલી હોવી જોઈએ, પણ 90% અરજી આવેલી નથી, અરજી સાથે રકમ મળી નથી, તો આવી અરજી અનિયમિત છે અને શેર વેચાઈ જાય. શેર અરજીની દાર્શનિક કિંમત લઘુત્તમ, જ્યારે દાર્શનિક કિંમત 5%, ઓછામાં ઓછી 5% હોવી જોઈએ, વધુ વધુ ગમે તેટલી ચાલે છે. ચોથું, જે પણ શેરધારક શેર ખરીદવા અરજી કરે તો એને સિડ્યુઅલ બેંકમાં, સિડ્યુઅલ બેંક એટલે કે ચોથો મુદ્દો છે, સિડ્યુઅલ બેંક એટલે રાષ્ટ્રીયકૃત બેંકમાં, નોંધાવેલી બેંકમાં ડીમેટ ખાતું ખોલાવેલું હોવું જોઈએ. જો એને ન ખોલાવ્યું હોય અને શેર વેચી દીધા તો એને કેવી શેર વેચણી કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવાય. તો એના 4 મુદ્દા આપણે ભણ્યા. પેલું, લઘુત્તમ ભરણું નથી મળ્યું અને શેર વેચાઈ ગયા તો પણ અનિયમિત શેર વેચણી. બીજું, વિજ્ઞાપન પત્ર કંપની રજિસ્ટ્રાર પાસે નથી નોંધાયું અને શેર વેચણી થઈ ગઈ તો પણ અનિયમિત શેર વેચણી કહેવાય. શેરની અરજી વખતે ઓછામાં ઓછી દાર્શનિક કિંમત 5% હોવી જોઈએ, એ ન મળે તો પણ શેર વેચણી અનિયમિત કહેવાય. જે શેર હોલ્ડર શેરની ખરીદી કરે છે અને એનું ખાતું એસ્ક્રો બેંકમાં, એસ્ક્રો બેંક શેર મૂડીનું વ્યવહારનું ખાતું ખોલાવેલું ન હોય અને શેરની વેચણી થાય તો પણ અનિયમિત શેર વેચણી કહેવાય. પાંચમું, માન્ય શેર બજારમાં BSE અને NSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં માન્ય શેર બજાર સાથે જે તે કંપનીને જે તે નિયમ લાગુ પડતા હોય એના અનુસંધાનમાં એને માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી ન તો પણ તેની શેર વેચણી અનિયમિત શેર વેચણી ગણાય છે. ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલી ન હોય, જો કે ડીમેટ ખાતું ખોલાવી ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે એની સમજૂતી કરેલી હોવી જોઈએ. સેબીની માર્ગદર્શિકા, સૂચનો, કાયદાની જોગવાઈનું પાલન કરી અને શેર વેચણી કરવામાં આવે છે. જો કે એનું પાલન કરેલું ન હોય અને શેરની વેચણી કરવામાં આવી તો પણ અનિયમિત શેર વેચણી. અને ખાસ, વિજ્ઞાપન પત્રમાં આપેલી માહિતી સચોટ અને સાચા રસ્તે દોરનારી હોવી જોઈએ. તેને જો કે એમાં કોઈ માહિતી ગેરમાર્ગે દોરતી હોય એવી આપેલી હોય તો પણ એને અનિયમિત શેર વેચણી કહેવાય. અનિયમિત શેર વેચણીથી કેવી અસરો ઊભી થાય છે? હવે
અનિયમિત શેર વેચવાની કેવી અસર ઊભી થાય છે એ જોવાનું છે. જ્યારે શેર વેચણી અનિયમિત હોય, હવે આના માટે વિદ્યાર્થીઓ આપણે એક એક્ઝામ્પલ ભણીએ કે XYZ કંપની છે, કંપની શેર બહાર પાડે છે, શેર બહાર પાડ્યા જાહેર જનતામાં એ બી સી ડી ઈ નામના વ્યક્તિએ શેર ખરીદ્યા, શેરની ખરીદી કરી, તો આ લોકો કંપનીના શું બન્યા? શેર હોલ્ડર. શેર હોલ્ડર તરીકે એને કાયદાની જોગવાઈનું પાલન કરવું જોઈએ. માની લ્યો કે આમાંથી શેર ધારકે કાયદેસરની જોગવાઈના નિયમનું પાલન નથી કર્યું, અન્ય કંપનીએ શેરની વેચણી કરી દીધી, તો આવી શેર વેચણીને શું કહેવાય? તો કે અનિયમિત શેર વેચણી કહેવાય. તો અનિયમિત શેર વેચણીના સંજોગો જોયા, વિજ્ઞાપન પત્ર નોંધાવવું જોઈએ, સેબીની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ, એસ્ક્રો બેંક ખાતું ખોલાવેલું હોવું જોઈએ, આ કશું ન હોય તો આવી અનિયમિત શેર વેચણી ગણાય. તો એના લીધે કેવી અસર ઊભી થાય છે એકમમાં અને શેર હોલ્ડર માટે? તો જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વેચણી રદ કરાવી શકે છે. આમાંથી સી નામના વ્યક્તિએ શેરની વેચણી અનિયમિત થઈ ગઈ છે એના ખાતામાં, એનું એસ્ક્રો બેંક ખાતું નથી, હવે કાયદેસરની જોગવાઈનું તો પાલન થયું નહીં, તો સી નામનો શેરધારક પોતાની શેરની અરજી રદ કરાવી શકે છે, પોતે શેર પર ભરેલ નાણાં પાછા મેળવી શકે. અરજી વખતે 20 રૂપિયા મંગાવ્યા તો 20 રૂપિયા અને એને ખરીદ્યા છે 4000 શેર, 4000 ગુણ્યા 20 કરો એટલે 4 ગુણ્યા 8 80000 રૂપિયા એને આપેલા છે, ત્યારે આવા 80000 રકમ પોતે પાછી મેળવી શકે. અનિયમિત શેર વેચણીની એક બાબતમાં નોંધણી પાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો ઈચ્છે ત્યારે રદ કરાવી શકે. તે રદ બાતલ અંગે સમય મર્યાદા નીચે મુજબ છે. તો એની સમય મર્યાદા આપેલી છે અસરોમાં. પહેલું, કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસમાં શેર વેચણી રદ કરાવવા માટે અરજી કરી શકે. સી નામનો વ્યક્તિ શેર ખરીદી કરી શેર હોલ્ડર બને છે, પણ એને કાયદેસરની જોગવાઈનું પાલન નથી કર્યું, તો એને ખબર પડે છે એના 2 માસ પછી આવા શેરના નાણાં પાછા મેળવી અને શેર રદ કરાવી શકે છે. બીજું, જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વેચણી કરવામાં આવી, જો કે કંપનીની પ્રથમ સભા ભરાવી જોઈએ, મીટિંગ જેને કહેવાય, જેને કહેવાય એકથી વધુ વ્યક્તિઓ એક કોઈ ચોક્કસ નિર્ણય માટે ભેગા થાય એવી મીટિંગની સભા ભરાઈ ગયા બાદ શેરની વેચણી કરવામાં આવી હોય તો વેચણીની તારીખ પછીના 2 માસમાં શેર વેચણી રદ ગણાય છે, જો વેચણી થઈ ગઈ હોય તો પણ 2 માસમાં. અને ત્રીજો મુદ્દો, કોઈ પણ સંચાલક જાણી બુજીને જાણી જોઈને કાયદેસરના વેચણીની જોગવાઈનો ભંગ કર્યો હોય, નિયમોનો ભંગ કર્યો હોય, જાણી જોઈને અને શેરની અનિયમિત વેચણી શેર હોલ્ડરે કરી લીધી પોતાના ખાતામાં, પરંતુ ત્યારે તેના પરિણામે જો શેર હોલ્ડરને નુકસાન કે ખર્ચ થાય તો એ કોણ ચૂકવશે? તો જે તે સંચાલક અંગત જવાબદાર ચૂકવવા છે, જેમ કે શેર વેચણીની મુદત પછી 2 વર્ષની મુદતમાં પણ આ શરૂ કરવી જોઈએ. આપણે વિદ્યાર્થીઓ ગેર અનિયમિત શેર વેચણી ભણી. અનિયમિત શેર વેચણીનો અર્થ ભણ્યા કે કાયદેસરની નિયંત્રણો નિયમોનો જોગવાઈનો ભંગ કર્યો હોય, નીતિ નિયમનું પાલન ન કર્યું હોય અને શેરની વેચણી થઈ ગઈ છે તો એને અનિયમિત શેર વેચણી કહેવાય છે. એના સંજોગો તો કે લઘુત્તમ ભરણ ન ભર્યું હોય, વિજ્ઞાપન પત્ર તૈયાર કરી રજીસ્ટ્રારને ન મળ્યું હોય, એસ્ક્રો બેંક ખાતું ન હોય, 90% જેટલી લઘુત્તમ ભરણાની રકમ ન મળી હોય, શેરની અરજી ખોલાવવા ડીમેટ ખાતું ન ખોલાવેલું હોય, તો આવી શેર વેચણી અનિયમિત કહેવાય, જો કે કાયદેસરની પ્રથમ સભા પછીના 2 માસ સુધીમાં રદ કરાવી શકે. બીજું, પ્રથમ સભા ભરાઈ ગયા અને વેચણી થઈ ગઈ, શેર ખાતામાં જમા થઈ ગયા શેરધારકના,
એનાય બે માસ પછી, અને જો કે જાણી જોઈને શેર વેચણી થઈ છે તો જાણી જોઈને શેર વેચણી થવા પાછળ અરજદારને જે નુકસાન થયું એ નુકસાન ભરપાઈ કરવા સંચાલક જવાબદાર છે. તો બે વર્ષની મુદતમાં એ પણ રદ કરાવી શકે છે. ત્યાર પછીનો આપણો બીજો ટોપિક છે ગેરકાયદેસર શેર વેચણી. અમુક દસ્તાવેજી પુરાવાનો જ અભાવ હોય એવા શેર વેચાઈ ગયા હોય તો એને ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. તો આપણને પેલા એનો અર્થ આપ્યો છે. શું આપ્યું છે? અર્થ જોઈએ. એનો અર્થ શેર વેચણી એ શેર ધારક અને કંપની વચ્ચેનો કરાર છે. પરીક્ષામાં મોસ્ટ એમ્પી પ્રશ્ન, અન્ડરલાઈન કરશું પેન્સિલથી, દરેક વિદ્યાર્થી પેન્સિલ સાથે રાખશે અને અન્ડરલાઈન કરશે. શેર વેચણી એ કોની વચ્ચે થયેલો કરાર છે? તો શેર ધારક અને કંપની વચ્ચે થતો કરાર છે. આ કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ ગણાય, ત્યારે જ કહેવાય કે જેમાં આવશ્યક તત્વો, આવશ્યક ઘટકો, આવશ્યક દસ્તાવેજોની હાજરી, ત્યારે આવશ્યક તત્વોનો અભાવ હોય અને જો શેર વેચાય તો એને ગેરકાયદેસર શેર વેચણી ગણાય છે. એટલે તો માની લ્યો, એક્ઝામ્પલ આપણને અહીંયા આપણે દોરેલું છે. જો એક કંપનીનું નામ શું? XYZ કંપની. શું બહાર પાડે છે? શેર. 50,000 શેર બહાર પાડ્યા. એક શેરની કિંમત 100 રૂપિયા. એક શેરની કિંમત 100 રૂપિયા છે. પાંચ શેરધારકોએ 10,000 શેર ખરીદ્યા. આ શેરની સંખ્યા છે, આ એક શેરની કિંમત છે. હજી સમજજો વ્યવસ્થિત. 50,000 શેર ઈ શેરની સંખ્યા છે. એક શેરની કિંમત 100 એટલે મૂડી થાય, એને ઇન્ટુ કરો એટલે 50 લાખ ની મૂડી કે જે શેરધારકોની 10,000 શેર ખરીદ્યા તો 10,000 એની અરજી આવેલી હોવી જોઈએ. અરજી સાથે રકમ આવેલી હોવી જોઈએ, અરજી અને અરજીની રકમ. પણ આવશ્યક તત્વોમાં દરખાસ્ત જો આપ્યું છે, આવશ્યક તત્વો ન હોય તો એવા તત્વો કયા? તો પેલું જ છે, દરખાસ્ત. એને કહેવાય અરજી. વિજ્ઞાપન પત્ર વાંચી એ બી સી ડી ઈ બધાની શું આવેલી હોવી જોઈએ? અરજી આવેલી હોય છે. પણ અરજીનું આવ્યું શેર વેચાઈ જાય તો એવું તો કેમ બને? તો કે કાં તો કંપનીના સંચાલકોની ઓળખીતા હોય, કાં કોઈ ગેરકાયદેસર કામ કરેલું છે. એટલે એ રીતના અરજદારે ભવિષ્યમાં પોતે કંપનીના શેરધારક બનવા ઈચ્છે છે તેના સમક્ષ શેર ખરીદવા અરજી કરેલી હોવી જોઈએ. અરજી આવેલી ન હોય, કંપનીના બેંક ખાતામાં અરજી ન હોય તો એ શેર વેચણી કેવી કહેવાય? ગેરકાયદેસર. બીજું, દરખાસ્તનો સ્વીકાર. દરખાસ્તનો સ્વીકાર. અરજી કોને મળેલી હોવી જોઈએ? કંપનીને. અરજીનો સ્વીકાર ગુજરાતી લખવું હોય તો બાજુમાં પેન્સિલથી લખતા જજો કે અરજદારે અરજી કરેલી હોય તો તેનો કંપનીએ સ્વીકાર કરેલો હોવો જોઈએ. સંચાલકોએ મંજૂરીનો ઠરાવ કરે છે ત્યારે દરખાસ્તનો સ્વીકાર થયો. એની, બીની, સીની, ડીની, ઈની બધાની અલગ અલગ અરજીઓ આવેલી છે તો અરજી અધૂરી વિગતવાળી હશે તો ના મંજૂર થશે. અરજી સંપૂર્ણ વિગતવાળી અને સાચી હશે તો એની મંજૂર થાય. સંચાલકો મંજૂરીના શેરના એના ખાતામાં જમા કરે. પણ અરજીનો સ્વીકાર ન થયો હોય અમે શેર એના ખાતામાં જમા કઈ રીતના થઈ શકે? તો આને કહેવાય ગેરકાયદેસર. સ્વીકારની જાણ. અરજી સ્વીકારવાની જાણ. જોકે કંપનીના ખાતામાં શેર અરજદારના અરજી સ્વીકારેલી જાણ એટલે કે મંજૂરી. જો પેલા શેર અરજી પછી શેર શું થાય? મંજૂર.
मंजूरी नो शू मोकलवामां आवे ठराव पण मंजूर ज नथी थया तो के अरजी स्वीकारवानी जाणनी मंजूरी नो ज ठराव नथी एपो अने ना खातामां शेर मोकली दीधा छे तो ई गैर कायदेसर अवैध चार तत्वोनो अभाव होय जो नथी अरजी आवी अरजी नथी स्वीकारणी स्वीकारेली छे तो ई अरजी नी नथी जाण थई અને અવેજમાં રકમ અરજી વખતે શું મગાવે છે રકમ અવેજ તરીકે મંજૂરી પાત્ર અરજદારે રકમ ચૂકવે ત્યારે એને અવેજ ચૂકવ્યો ગણાય આ ચારમાંથી કઈ પણ આવ્યું નથી શેરધારક પાસેથી અને શેરધારકના ખાતામાં શેર જમા થઈ જાય તો એને શું કહેવાય ગેરકાયદેસર શેર વેચવું જો બી કે નિયમન પત્રની જોગવાઈ તમારી એક પ્રશ્ન મોસ્ટ એમ્પી છે શેર બહાર પાડવા અંગેની જોગવાઈ શેમાં આપેલી હોવી જોઈએ નિયમન પત્રમાં શેર મંજૂરી અંગેની જોગવાઈ શેમાં આપેલી હોવી જોઈએ નિયમન પત્રમાં શેર મંજૂરીનો ઠરાવનો નમૂનો શેમાં આપેલો હોવો જોઈએ નિયમન પત્રમાં તો કે આ શેરના તમામ દરખાસ્ત દરખાસ્તનો સ્વીકાર સ્વીકારની જાણ અવેજ એ બધી જ માહિતીનો અભાવ હોય છે ત્યારે જે શેર વેચણી થાય એને ગેરકાયદેસર શેર વેચવું કહેવાય નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ જો કોઈ શેર વેચણી કરવામાં આવે તો એને ગેરકાયદેસર શેર વેચણી કહેવાય સી આપેલું છે કે સંચાલકો કંપનીનું મેનેજમેન્ટ કરતા એકમનો કાર્યભાર સંભાળતા સંચાલક વ્યક્તિગત રીતે પોતે પોતાની જવાબદારી અંગત રીતે શેરની વેચણી કરે ત્યારે ગેરકાયદેસર ગણાય જો કે સંચાલક મંડળ દ્વારા શેર વેચણી થઈ શકે છે અને છેલ્લું બી માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગે આવશ્યક જોગવાઈઓ જે નીતિ નિયમો આપ્યા છે એનું ભંગ કરી અને શેર વેચણી કરવામાં આવે તો પણ ગેરકાયદેસર શેર વેચણી ગણાય ગેરકાયદેસર શેર વેચણી સાબિત કરવા માટે અરજી કરવી જરૂરી નથી કારણ કે એમાં આવશ્યક તત્વોનો અભાવ જ છે આવશ્યક તત્વોની ગેરહાજરી છે એટલે આપ્યો આપ ગેરકાયદેસર જ ગણાય છે પરીક્ષામાં તમને 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે અને 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે તો 3 ગુણમાં જો પ્રશ્ન પૂછાય તો માત્ર એક જ પૂછાય કે અનિયમિત શેર વેચણી વિશે નોંધ લખો તો તમારે અનિયમિત શેર વેચણીનો અર્થ લખવો પડે કે કાયદેસરની જોગવાઈનો અમલ કર્યા સિવાય એટલે અમલ કાયદેસરની જોગવાઈનો ભંગ કરીને જે શેર વેચણી થાય એને અનિયમિત શેર વેચણી કહેવાય પછી એના સંજોગો લખવાના 4-5 અને એની અસર રોકડા 3 માર્ક મળે છે અને જો 3 માર્કમાં એમ પૂછે ગેરકાયદેસર શેર વેચણી વિશે નોંધ લખો તો એનો અર્થ અને એના આવશ્યક તત્વોની ગેરહાજરી લખી અને માહિતી આપવાની વિદ્યાર્થીઓ ત્યાર પછી આપણને એક પાઠ્યપુસ્તકમાં તફાવત આપેલો છે શું આપેલો છે તફાવત અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે તો તફાવત હંમેશા તમારે પરીક્ષામાં કેવી રીતે લખવો એ 11મામાં શીખવાડેલું છે જો કે ભૂલાઈ જવું જોઈએ નહીં અહીંયા મુદ્દા અહીંયા અનિયમિત શેર વેચણી અને અહીંયા ગેરકાયદેસર શેર વેચણી તો પહેલું જ અર્થ લખવાનું છે કયો અર્થ તો કે ગેરકાયદેસર કેને કહેવાય અને અનિયમિત કેને કહેવાય તો કે કાયદેસરની જોગવાઈનો ભંગ કરી અને શેર વેચણી થઈ ગઈ હોય કંપની દ્વારાની જોગવાઈનો ભંગ કરીને જે શેર વેચણી કરવામાં આવે તેને અનિયમિત કહેવાય અને જ્યારે અહીંયા કાયદાની જોગવાઈને આધીન આવશ્યક તત્વોની ગેરહાજરી હોય અને શેર વેચણી શેરધારકના ખાતામાં થઈ જાય તો એને ગેરકાયદેસર શેર વેચણી કહેવાય જેવો એ પોઈન્ટ પૂરો થાય એટલે તમારે અહીંયા અંડરલાઈન કરવાની છે પછી બીજો ટોપિક છે સંજોગો તો કેવા સંજોગો તો આમાં તમારે લખવાનું વિજ્ઞાપન પત્રની નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ ન થઈ હોય લઘુત્તમ ભરણાની રકમ ન મળી હોય એસ્ક્રો બેંક ખાતું ખોલાવેલું ન હોય ત્યારે આવી શેર વેચણીને અનિયમિત શેર વેચણી કહેવાય જ્યારે પણ તમે એક તફાવતનો પોઈન્ટ પૂરો કરો ત્યારે એની માહિતી નીચે અંડરલાઈન કરીને ટોપિક પૂરો કરવાનો
અનિયમિત શેર વેચણીના સંજોગોને કહેવાય કે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું હોય અથવા રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી ન થઈ હોય. પછી ગેરકાયદેસરના સંજોગ શું? તો તમે લખી શકો, દરખાસ્ત ન હોય એટલે કે અરજી ન કરેલી હોય, અરજી કંપનીએ સ્વીકારી છે એ ન લખેલું હોય, તેમજ દરખાસ્ત સ્વીકારની જાણ ન હોય કે અવેજનો અભાવ હોય, એવા તત્વોને ગેરકાયદેસર સંજોગો કહેવાય. અસર આ ટોપિક પૂરો થાય એટલે તરત અસર. ચાર માર્કમાં ઘણી વાર તફાવત પૂછાઈ ગયો છે. અનિયમિત શેર વેચણી શેર મેળવવા ઈચ્છે તો રદ બાતલ કરાવી નક્કી સમય મર્યાદામાં કાર્યવાહી કરવી પડે. અને જ્યારે આ તો પહેલેથી જ રદ બાતલ ગણાય છે, રદ બાતલ કરવી પડતી નથી. ત્યાર પછી છે સભ્યપદ પર અસર. સભ્યપદ પર અસર કેવી અસર ઊભી થાય? તો કે અનિયમિત શેર વેચણીમાં શેર હોલ્ડરનું નામ શું કરાવવું પડે? સભ્યપત્રકમાંથી રદ કરાવવું પડે છે અને સભ્યપદનો અંત આવે છે. જ્યારે ગેરકાયદેસરમાં તો પહેલેથી જ ગેરકાયદેસર છે એટલે રદ બાતલ કરાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અને છેલ્લો તફાવતનો મુદ્દો છે જવાબદારી. કોની જવાબદારી ઊભી થાય છે? ચાર માર્કમાં પૂછાય તો ચાર મુદ્દા લખવાના. આપણને આપ્યા છે પાંચ. અનિયમિત શેર વેચણીમાં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેર હોલ્ડરને જે નુકસાન જે ખોટ થયું તે અંગત જવાબદાર છે. જ્યારે ગેરકાયદેસર શેર વેચણીમાં કોઈ જ પગલા લેવાના આવતા જ નથી. તો જે તમે થિયરી ભણ્યા એ એનો તફાવત છે. તો આજનું દરેક વિદ્યાર્થીનું હોમવર્ક છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીનો તફાવત એકવાર લખીને પાકો કરવો. અનિયમિત શેર વેચણી કોને કહેવાય? ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય? અને તેનો તફાવત જેટલું જાણ્યું છે એટલું પાકું તો કરવાનું છે, સાથે હોમવર્કમાં તફાવત એકવાર લખવાનો છે. દરેક વિદ્યાર્થી હોમવર્કની નોંધ કરી લેશે અને પાઠમાં જે આવે છે એનો અભ્યાસ વિસ્તૃતે સારી રીતે અને વિચારીને અભ્યાસનો જે સમજૂતી મેળવી અને પાકું કરીને મૌખિક મોઢે લખવાની ટ્રાય કરશે, જેથી પરીક્ષામાં ચાર માર્ક આપણા રોકડા થઈ જાય, જે આપણને ભૂલાય નહીં. જે થિયરી ભણ્યા છો એનો તફાવત છે બંનેનો, એટલે હોમવર્કમાં તફાવત લખવાનો છે. નમસ્કાર.